નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. હાંસોટના સાબિર કાનુગાની સોપારી આપી હત્યા કરાવનાર મુફતી અબ્દુલ્લાની મુંબઈથી અટકાયત. સાબિરના ભાઈએ નોંધાવેલ ફરિયાદમાં મુફતી અબ્દુલ્લાએ હત્યા કરાવી હોવાનો ઉલ્લેખ. ભરૂચના ઐતિહાસિક રતન તળાવની બદથી બદતર હાલત. રતન તળાવમાં ગંદકીના કારણે છેલ્લા 4 વર્ષમાં 200થી વધુ અલભ્ય કાચબાના મોત. રતન તળાવના વિકાસ માટે રૂપિયા 1.33 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છતાં પરિસ્થિતિ જેસે થે. ભરૂચના નાંદ ગામે યુવાન પર હુમલો કરનાર મગર પાંજરે પુરાયો. વહીવટી તંત્ર દ્વારા મૃતક યુવાનના પરિવારજનોને રૂપિયા 4 લાખનો સહાય ચેક અર્પણ કરાયો. અંકલેશ્વરના સરદાર પાર્ક નજીકની અંજની ટ્રેડિંગમાંથી મોબાઈલની ચોરી. મોબાઈલની ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ જસુબેન પઢિયાર અને ઉપપ્રમુખ અનિલ ભગત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. રાજ્ય સરકાર દ્વારા પંચાયતી રાજની સંસ્થાઓના હોદ્દેદારોની અવગણના થતી હોવાના આક્ષેપ. હાંસોટના નામચીન સાબિર કાનુગાની હત્યાના પ્રકરણમાં સોપારી આપનાર મુફતી અબ્દુલ્લાની પોલીસે મુંબઈથી ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. હાંસોટના નામચીન સાબિર કાનુગાની માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ અંગે સાબિરના ભાઈએ હાંસોટ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર હાંસોટ દારૂલ ઉલુમના મુફતી અબ્દુલ્લા અને સલીમ રાજ નામના ઈસમે સાબિરને હત્યા કરવા માટે તેના કટ્ટર હરીફ ગણાતા પપ્પુ કોખરને સોપારી આપી હતી. પોલીસ મુફતી અબ્દુલ્લાને શોધી રહી હતી. દરમિયાન તે વિદેશ જવાની પેરવી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુફતી અબ્દુલ્લા પર નાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પણ આરોપ છે અને આ બાબતે સાબિર કાનુગાએ વિરોધ નોંધાવતા તેઓએ સાબિરની હત્યા કરાવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે. ભરૂચના ઐતિહાસિક રતન તળાવના વિકાસ માટે રૂપિયા 1.33 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છતાં પણ વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ભરૂચનો ઔદ્યોગિક વિકાસ કૂદકે ને ભૂસકે થઈ રહ્યો છે, પરંતુ વિકાસની આ આંધળી દોટમાં શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક રતન તળાવ જ પાછળ રહી ગયું છે. રતન તળાવમાં વર્ષોથી અલભ્ય કાચબાઓ વસવાટ કરે છે, પરંતુ રતન તળાવની જાળવણીના અભાવે કાચબાઓ તેમના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યા છે. રતન તળાવમાં વસતા કાચબાના એક પછી એક મોત નિપજી રહ્યા છે અને છેલ્લા 4 વર્ષમાં 200થી વધુ કાચબા મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા 4 વર્ષ પૂર્વે રતન તળાવના વિકાસ માટે રૂપિયા 1.33 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ આટલા વર્ષો બાદ પણ રતન તળાવની સ્થિતિ જેવી હતી એવી ને એવી જ છે. પ્રોટેક્શન વોલનું નિર્માણ 22 મીટર સુધી થઈને અટકી પડ્યું છે. તળાવમાં રહેલ ઓક્સિજન મશીન પણ બંધ હાલતમાં છે અને તળાવની સાફસફાઈ કરાવવામાં તંત્રને પણ જાણે રસ નથી રહ્યો, ત્યારે સ્થાનિકો રતન તળાવના વિકાસની માંગ કરી રહ્યા છે. આ રતન તળાવમાં સરકારે 1 કરોડ 31 લાખની ફાળવણી કરી છે આના વિકાસ માટે, ને આ વિકાસ ઝડપી થાય અને ઝડપી થાય ને સારું થાય એવી અમારી માંગણી છે. કારણ કે આ વિકાસના કામે આ નિર્દોષ કાચબાઓના મૃત થાય છે એ અમને આઘાત ગણે છે, એમાં ભરૂચવાસીઓને બી આઘાત ગણે લાગે છે. તો મારે એવું કહેવું છે વહીવટીતંત્રને કે આ વિકાસનું કામ 1 લાખ 31 કરોડનું કામ ઝડપી થાય ને શાંતિથી થાય એવી અમારી માંગણી છે. વહીવટીતંત્ર દ્વારા રતન તળાવને પિકનિક પોઈન્ટ બનાવવાના શહેરીજનોને સ્વપ્ન બતાવવામાં આવ્યા હતા, પરંતુ આરંભે સુરાની માફક આ કામગીરી પણ શરૂ થતાં પહેલાં જ જાણે બંધ થઈ ગઈ છે, ત્યારે ઐતિહાસિક વારસાની જાળવણી માટે તંત્ર ગંભીર બને તે અત્યંત જરૂરી છે. વિકાસની હરણફાળમાં ભરૂચનો ઐતિહાસિક રતન તળાવ જ વિકાસ માટે ઝંખી રહ્યું છે. રતન તળાવનો વિકાસ ન કરાતા તળાવમાં રહેલા અલભ્ય કાચબાઓ એક પછી એક મોતને ભેટી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પદ્ધતિસરનું પ્લાનિંગ કરીને રતન તળાવનો વિકાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ભરૂચના નાંદ ગામે યુવાન પર હુમલો કરનાર મગર પાંજરે પુરાયો હતો. ભરૂચ તાલુકાના નાંદ ગામે નર્મદા નદીમાં નાહવા ગયેલ યુવાન અરવિંદ વસાવા પર મગરે હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. આ બાદ ભરૂચ વન વિભાગ દ્વારા ઘટના સ્થળ નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આજે સવારે મગર પાંજરે પુરાયો હતો. વન વિભાગે મગરનો કબજો મેળવી તેને સરદાર સરોવરમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.
આ તરફ વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકાર તરફથી કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે મૃતક યુવાનના પરિવારજનોને રૂપિયા 4 લાખનો સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મગરના હુમલામાં મૃત્યુ પામતા વ્યક્તિના પરિવારજનોને આર્થિક આધાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત સહાય ચેક અર્પણ કરાયો હતો, જે બદલ યુવાનના પરિવારજનોએ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આજે ગુજરાત સરકાર વતી કલેક્ટર શ્રી નર્મદાના હસ્તે આપણે એમની મરનારની વિધવા તથા તેના બાળકોને સરકારશ્રીના નિયમો પ્રમાણે રૂપિયા 4 લાખનો એક સહાયનો ચેક આજે આપણે એમને સુપરત કર્યો છે. ગુજરાત સરકાર આ બાબતે સતત સંવેદનશીલ છે અને આવા જ્યારે બનાવો બને છે ત્યારે આપણે ચેતવણી આપતા બોર્ડો પણ મૂકીએ છીએ, લોકોમાં એની જાગૃતિ ફેલાવવા માટે શિબિરો પણ કરતા હોઈએ છીએ, પરંતુ આ આકસ્મિક બનાવો અવારનવાર બનતા રહેતા હોય છે. અને મૃત્યુ થયા પછી જે અમે જે જાણકારી જે વન વિભાગ છે, આપણે પોલીસ ખાતામાં એમને આવીને સ્થળ પર તપાસ કરી બધું કાયદેસરનું છે, ત્યાર પછી અમને જે ગુજરાત સરકાર તરફથી જે સહાય જે આપવાની હતી એ અમને આજે આપી છે. એ વતી એમને ગુજરાત સરકાર વતી ગુજરાત સરકાર એમના જે વતી અમને જે ચેક અર્પણ કર્યો છે, એમના જે મિસિસ છે, એમના જે વિધવા પત્ની છે, 2 છોકરીઓ છે, મમ્મી છે, એ જે ગુજરાત સરકારના અમે ખૂબ ખૂબ આભારી છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પંચાયતી રાજની સંસ્થાઓના હોદ્દેદારોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ જસુબેન પઢિયાર, ઉપપ્રમુખ અનિલ ભગત અને આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતના ફંડની લેવડ દેવડ અને ગ્રામ્ય વિસ્તારના ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવા બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખોના અધિકારીઓ અંગે હસ્તક્ષેપ કરી હોદ્દેદારોની અવગણના કરવામાં આવી છે અને આ નિર્ણયો કાનૂની રીતે કાયદેસર નથી. જો આ બાબતે હકારાત્મક નિર્ણય ન લેવામાં આવે તો આંદોલનની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પંચાયતના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરીને પ્રાંત અધિકારી અને કલેક્ટરને સત્તાઓ સુપરત કરેલ છે. એ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ લેન્ડ કમિટીની તાલુકા લેન્ડ કમિટીના ચેરમેન હતા અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતના પ્રમુખ ચેરમેન તરીકે હતા. એની જગ્યાએ પ્રાંત અને કલેક્ટરને મૂકીને બ્યુરોક્રેટ હાવી છે, અમલદારશાહીને મજબૂત કરવાના પ્રયાસ કર્યા છે, ત્યારે લોકશાહીને જીવંત રાખનારી પંચાયતી રાજ એ પાયાની સંસ્થા છે, ગ્રામ પંચાયત અને બંધારણીય સત્તા છે, બંધારણીય હોદ્દો ધરાવે છે. તો ચૂંટાયેલા પદાધિકારીઓ જે લોકશાહીને જીવંત રાખવાનું કામ કરે છે, લોકશાહીને મજબૂત રાખવાનું કામ કરે છે, છેવાડાના માનવીઓના કલ્યાણ માટે કામ કરે છે, નબળા વર્ગોના કલ્યાણ માટે કામ કરે છે, તેવા પદાધિકારીઓના કાર્યક્ષેત્ર પર અને તેમની સત્તા ઉપર ચાપ મૂકેલ છે, એની સામે અમારો સતત વિરોધ છે. અંકલેશ્વરના સરદાર પાર્ક નજીકની અંજની ટ્રેડિંગ શોપમાંથી મોબાઈલની ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક નજીક આવેલ અંજની ટ્રેડિંગ શોપના માલિક દેવકરણ શર્માએ તેમનો 19,000નો મોબાઈલ ફોન ટેબલ પર મૂક્યો હતો. આ દરમિયાન ગ્રાહકની ભીડનો લાભ લઈ એક અજાણ્યો યુવાન ખૂબ જ શિફતાઈથી મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ દ્રશ્યો દુકાનમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દુકાન માલિકે આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મારું નામ દેવકરણ શર્મા છે. હું અંજની ટ્રેડિંગ પ્લાસ્ટિક ચલાવું છું અને એક દિવસે મારો મોબાઈલ ટેબલમાંથી ચોરી થઈ ગયો છે અને ચોરી થયેલો એટલે આપણે સીસીટીવી ફૂટેજમાં આવી ગયો છે. આ સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનમાં આપી દીધી, હવે પોલીસ કાર્યવાહી કરે છે. અંકલેશ્વરના ગળખોલ પાટિયા નજીક નિર્માણ પામી રહેલ ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વરના ગળખોલ પાટિયા નજીક રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે જાગૃત ઠક્કર નામના નાગરિકે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બ્રિજના બાંધકામની ડિઝાઇન બદલવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના તાળફળિયામાં આંકડાનો જુગાર રમતા 7 આરોપીની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ અંકલેશ્વરના તાળફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં અંકલેશ્વરનો સુનિલ વસાવા, સંજય બારોટ, સાજિદ શેખ, ઈશ્વર સોલંકી તો ભરૂચનો મોહમ્મદ રહેમાન દુવાણિયા અને સુરતનો યોગેશ પાટીલ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રૂપિયા
36,600 નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદોને વિવિધ સામગ્રીનું વિતરણ કરાયું. ભરૂચ શહેરમાં આવેલ સિટી સેન્ટર ખાતે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ મુસ્લિમ બાળકોને વિવિધ સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એસોસિએશનના સભ્યો અને આમંત્રિત મહેમાનોના વરદસ્તે કીટનું વિતરણ કરાયું. આ પ્રસંગે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મોહમ્મદ સફી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આવા બાળકોને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી એમને એમનું કેરિયર બનાવે એટલા માટે એમને આગળ ભણવા માટે અભ્યાસ કરવા માટે પણ બાંહેધરી આપે છે. અલ્લાહનું અહેસાન છે. અમારા નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એમની પોતાની ખ્વાહિશો પ્રમાણે જાહેર કર્યું હતું કે જે યતીમના માથે હાથ ફેરવશે અને એમને મદદગાર થશે તેનાથી હું રાજી થઈશ. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત સારંગપુર ગામમાં પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ જતા હલકી ગુણવત્તાવાળું બાંધકામ થયું હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ થયાને થોડોક જ સમય વીત્યો અને પહેલા જ વરસાદમાં આ પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ જતા ગ્રામજનોએ હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું તેમજ વ્યાપક પ્રમાણમાં નાણાકીય ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપ કર્યા છે. સારંગપુર ગામના રહીશ અક્ષર પટેલે આ ગેરરીતિ માટે તાલુકા પંચાયત સભ્ય રતિલાલ વસાવાને કસૂરવાર ગણાવી રહ્યા છે. ગટર લાઇનની ઉપર પ્રોટેક્શન વોલ લેવામાં આવેલ છે અને પ્રોટેક્શન વોલ એક કોઈ બી નાળો એકાદ તૂટી જશે તે બધી પ્રોટેક્શન વોલ તોડવી પડશે એમ છે અને જે વરસાદ આવતા એ બધી પ્રોટેક્શન વોલ તૂટી જાય એમ છે. તાલુકાના એ લગભગ 15 લાખનું કામ છે. તાલુકાના સભ્ય રતિલ રંજીત પોતે કોન્ટ્રાક્ટર હેઠળ એ કામ કરી રહેલા છે. એ ભ્રષ્ટાચારમાં એકલા પોતાના પૈસા ખાવાનું કામ કરી રહેલા છે. ભરૂચના શુક્લતીર્થ ગામ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામના નર્મદા મેદાન ખાતે કેરી પેકર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 163 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રાજપીપળા 11 અને કેરી પેકર 11 વચ્ચે રમાઈ હતી. આ ફાઇનલ મેચમાં કેરી પેકર 11નો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં જોલવા ગામના સરપંચ અને પીએન પરમાર, કમલેશ જોશી, ખેડૂત આગેવાન જયેશ પટેલ, આમંત્રિતો, ગ્રામજનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પેકર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સતત આ 13મી નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું તે આજે સફળતાપૂર્વક પૂરું થાય છે. આ ટુર્નામેન્ટમાં લગભગ 150-160 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ખાસિયત એ હતી કે અમે લોકોએ ખૂબ મહેનત કરી અને ટર્ફ વિકેટ પર આ ટુર્નામેન્ટ રમાડી હતી. સમગ્ર ગામજનો અને આજુબાજુના ગામ લોકોના સપોર્ટથી તથા સ્વયંભૂ કેરી પેકરના તમામ સદસ્યોની મહેનતથી આ ટુર્નામેન્ટ સારી રીતે પૂર્ણ થઈ છે. ભરૂચની વીકે જવરી સાધના ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો. આજરોજ ભરૂચ શહેરમાં આવેલ વીકે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું. સદર કાર્યક્રમમાં હટાવો ભ્રષ્ટાચાર અખબારના નવીનભાઈ પટેલ, જનક દાઈમા, ઇન્ચાર્જ આચાર્ય ભદ્રેશભાઈ લીંબચિયા, આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તારીખ 18મી જૂનના રોજ ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા ગ્રામ તીર્થયાત્રા તાલીમ યોજાશે. ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા તારીખ 18મી જૂન રવિવારના રોજ સવારે 9 કલાકથી સાંજે 4 કલાક દરમિયાન કસક સર્કલ પાસે આવેલ આનંદ કોમ્પ્લેક્સ ખાતે ગ્રામ તીર્થયાત્રા તાલીમ યોજાશે. આ તાલીમમાં ગાયત્રી પરિવારના પ્રતિનિધિ પ્રશિક્ષણ પૂરું પાડશે. આ તાલીમ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હાંસોટના સાબિર કાનુગાની સોપારી આપી હત્યા કરાવનાર મુફ્તી અબ્દુલ્લાની મુંબઈથી અટકાયત. સાબિરના ભાઈએ નોંધાવેલ ફરિયાદમાં મુફ્તી અબ્દુલ્લાએ હત્યા કરાવી હોવાનો ઉલ્લેખ. ભરૂચના ઐતિહાસિક રતન તળાવની બદથી બદતર હાલત. રતન તળાવમાં ગંદકીના કારણે છેલ્લા 4 વર્ષમાં 200થી વધુ અલભ્ય કાચબાના મોત. રતન તળાવના વિકાસ માટે રૂપિયા 1.33 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છતાં પરિસ્થિતિ જેસે થે. ભરૂચના નાંદ ગામે યુવાન પર હુમલો કરનાર મગર પાંજરે પુરાયો.
વહીવટી તંત્ર દ્વારા મૃતક યુવાનના પરિવારજનોને ₹4,00,000 સહાય ચેક અર્પણ કરાયો. અંકલેશ્વરના સરદાર પાર્ક નજીક ની અંજની ટ્રેડિંગ માંથી મોબાઈલની ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ જસુબેન પઢિયાર અને ઉપપ્રમુખ અનિલ ભગત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. રાજ્ય સરકાર દ્વારા પંચાયતી રાજની સંસ્થાઓના હોદ્દેદારોની અવગણના થતી હોવાના આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.